वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। आज आप मस्त एकदम बधाना फेवरिट एवा वेज फ्राइड राइस बनावीशु। तमे जोई सको छो केटला सरस लागी रह्या छे अने लगभग बधाना फेवरिट आ वेज फ्राइड राइस होय ज छे। अने मित्रों आ वेज फ्राइड राइस बनावता सहेज पण वार नथी लागती, मात्र बे मिनिटनी अंदर एकदम रेडी थई जाय छे। तो चालो मित्रों आपणे मस्त वेज फ्राइड राइस बनावानी रेसिपी शुरू करिए। પણ મિત્રો આપણે રેસીપી શરૂ કરતા પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનો પર ક્લિક કરો, જેથી હું જ્યારે જ્યારે આવી રીતે નવી નવી અને ટેસ્ટી ટેસ્ટી રેસીપી અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે। અને હા મિત્રો, સબસ્ક્રાઇબ કરવું તે બિલકુલ ફ્રી છે। તો ચાલો આપણે શરૂ કરીએ મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ ફ્રાઈડ રાઈસ બનાવવાનું। સૌપ્રથમ આપણે એક કપ ચોખા લઈશું। મેં અહીં બાસમતી ચોખા લીધેલા છે અને ઇન્ડિયા ગેટના જે દુબાર આવે છે તે લીધેલા છે, પણ તમે કોઈ પણ બાસમતી ચોખા લઈ શકો છો। હવે આપણે તેની અંદર પાણી ઉમેરી સરસ 2-3 વખત ધોઈ લઈશું। મિત્રો આપણે ચોખાને સરસ ધોઈ લીધેલા છે 3 વખત। હવે આપણે તેની અંદર પાણી ઉમેરીને 20 મિનિટ માટે પલળવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે બધા વેજીટેબલને સરસ ઝીણા ઝીણા ચોપ કરી લઈશું। તો મિત્રો આપણે રાઈસ પલળે ત્યાં સુધીની અંદર એટલે કે 20 મિનિટની અંદર બધું શાક સમારીને રેડી કરવાનું છે। તેના માટે મેં અહીં આવી રીતે જે રેગ્યુલર ડુંગળી આવે છે તે નાની એક ડુંગળી લીધેલી છે, ફણસી એટલે કે બીન્સ લીધેલી છે 2 શીંગ, ગાજર 1/3 કપ, કેપ્સિકમ 1/3 કપ, લીલી ડુંગળીનો લીલો ભાગ 1/3 કપ અને તેનો જ વ્હાઈટ પાર્ટ 1/2 કપ લીધેલો છે। અને આવી રીતે 8 મોટી કળી લસણને આવી રીતે ઝીણી ઝીણી કટકી કરી લીધેલી છે અને 1 મોટા તીખા લીલા મરચાંને પણ ઝીણું ઝીણું સમારી લીધેલું છે। અને ખાસ ધ્યાન રાખવું કે બધી વસ્તુ ઝીણી ઝીણી સમારવાની છે અને બીન્સ એટલે કે ફણસી તમારા ઘરમાં અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। મિત્રો આપણી 20 મિનિટ થઈ ગઈ છે, ભાતને આપણે નિતારી લઈશું। પછી આપણે એક વાસણની અંદર આવી રીતે 5 કપ પાણી લઈશું અને પછી ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે પાણીને ગરમ કરવા રાખી દઈશું અને તેની અંદર આપણે મીઠું ઉમેરીશું અને વચ્ચે એક વખત આપણે આવી રીતે હલાવી લઈશું અને આપણા ભાત સરસ છૂટા થાય તેની માટે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ 1 ટીસ્પૂન આપણે લીંબુનો રસ ઉમેરીશું અને તેની અંદર આપણે જે નિતારેલા ભાત હતા, ચોખા હતા, તે ઉમેરી દઈશું। મિત્રો જો તમારી પાસે આવી રીતે ભાત બનેલા જ હોય ઓલરેડી અથવા તો લેફ્ટ ઓવર રાઈસ હોય તો તમે આ 2 મિનિટની અંદર રેસીપી બનાવી શકો છો। એટલે મેં પહેલાં કીધેલું છે કે 2 મિનિટની અંદર બની જાય તેવા વેજ ફ્રાઈડ રાઈસ। મિત્રો તમે જોઈ શકો છો આપણે 5 મિનિટની અંદર સરસ પાણી ઉકળી ગયું છે અને ભાત ચડવા લાગ્યા છે। આ આપણી નિશાની છે કે હવે આપણા ભાત જલ્દીથી કૂક થઈ જશે। તો મિત્રો આપણી 7 મિનિટ થઈ છે અને આપણા ભાત સરસ કૂક થઈ ગયા છે। ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી આપણે ભાતને ચેક કરીશું, આવી રીતે તે મેશ થઈ જાય તો તેમ સમજવું કે આપણો ભાત ચડી ગયો છે। પણ જો તે 2-3 ટુકડામાં તૂટે તો સહેજવાર એટલે કે 1-2 મિનિટ માટે કૂક કરી લેવું, ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું અને આપણે ભાતને આવી રીતે ચાળણીમાં નિતારી લઈશું। અને પછી તરત જ તેને આપણે એક પ્લેટમાં છૂટા છૂટા પાથરી દેશું જેથી આપણા સરસ ભાતના દાણા વધારે કૂક ન થઈ જાય અને આવી રીતે ખીલે ખીલેલા જ છૂટા છૂટા રહે। આમ આપણે તેને સહેજ સ્પ્રેડ કરી દેશું। પછી આપણે આવી રીતે રાઈસ બનાવવા માટે એક કઢાઈ લઈશું, જો પોસિબલ હોય તો લોખંડની કઢાઈ એટલે કે આયર્નની કઢાઈ હોય તો બહુ જ સારું, પણ પછી તમે ન હોય તો તમે કોઈ પણ કઢાઈ લઈ શકો છો।
અને તેની અંદર આપણે તેલ ઉમેરીશું. ગેસની ફ્લેમ મેં ચાલુ કરી દીધેલી છે. આમ આપણે 5 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું. તો મિત્રો, આપણું તેલ ગરમ થાય એટલે તેની અંદર લસણની કટકી અને મરચાંની કટકી ઉમેરી દેશું. ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે. તમે જોઈ શકો છો સહેજ સહેજ લાલાશ પડતું થવા આવ્યું છે, એટલે તેની અંદર ડુંગળીનો વ્હાઈટ પાર્ટ, ગ્રીન પાર્ટ, ફણસી, ટૂંકમાં બધું શાકભાજી આપણે ઉમેરી દેશું. ગાજર, કેપ્સિકમ, તરત જ તેને આપણે હલાવવાનું છે. આપણે ચાઇનીઝ ડીશ બનાવીએ છીએ એટલે સબ્જીને સાવ કૂક નથી કરવાનું. તે જ અંદર ક્રંચ હોય તો આપણને ખાવામાં મજા આવશે. આવી રીતે હલકું મિક્સ કરી તેની અંદર મીઠું ઉમેરીશું. અને આપણે મીઠાને પણ સબ્જીમાં મિક્સ કરી લેવું. પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી લઈશું. પછી તેની અંદર આવી રીતે 1/2 ટેબલ સ્પૂન સોયા સોસ ઉમેરીશું, 1 ટેબલ સ્પૂન ગ્રીન ચીલી સોસ, 1 ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ. તમે ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસની માત્રા તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. હું અહીં પાછી 1/2 ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ ઉમેરી રહી છું. અને આવી રીતે 1 ટીસ્પૂન વિનેગર ઉમેરીશું. પાછી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી બધું સરસ મિક્સ કરી લઈશું. મિત્રો, તમારે વિનેગર ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. સરસ આપણા બધા સોસ મિક્સ થઈ ગયા છે. બધા રાઈસ ઉમેરી દેશું અને આવી રીતે ઉપરથી નીચે, નીચેથી ઉપર એવી રીતે હલાવીશું. ભાતનો દાણો તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. તો મિત્રો, આપણા વેજ ફ્રાઈડ રાઈસ બિલકુલ સર્વિંગ માટે રેડી છે. સર્વ કરી લઈએ. તો મિત્રો, તૈયાર છે આપણા મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ ફ્રાઈડ રાઈસ. તમે જોઈ શકો છો સરસ છૂટા છૂટા આપણા રાઈસ થયા છે. અને ઉપરથી આપણે થોડીક લીલી ડુંગળીથી ગાર્નિશ કરીશું, થોડીક કોથમીર. તો મિત્રો, માત્ર 2 મિનિટની અંદર બની જાય તેવી આ રેસીપી, એટલે કે વેજ ફ્રાઈડ રાઈસની રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ ફ્રાઈડ રાઈસ ઘરે બનાવી શકે. તો મિત્રો, અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.